બ્રાહ્મણ કહે છે કે હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પાણું બંધાતું નથી, અને પેલા પારધીને તમે એક જ ગળીમાં સાત સાત દીકરા આપી દીધા. શંકર ભગવાન કહે છે કે ભાઈ, દાદા છોકરા હોય ત્યાં કીડાની માફક ખતબતા હોય છે, તે શુકામના જા તને હું એક દીકરો આપું છું, પણ તું એને પૂરો ભણાવજે અને પૂરી પૂરો ભણી રહે પછી જેને ભણાવજે, અને પહેલાં એને ભણાવતો નહીં. સારું કહીને બ્રાહ્મણ તો ચાલી નીકળ્યો અને થોડા દિવસમાં બ્રાહ્મણને સારા દિવસ રહ્યા. એમ કરતા કરતા 9 માસ વીતી ગયા અને બ્રાહ્મણીએ તો એ કૃપાળા દીકરાને જન્મ આપ્યો છે. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને ભણવા મૂક્યો. છોકરો ભણવામાં તો સારો હોશિયાર છે. છોકરો એક જ વાત વાંચે, એક વખત વાંચે અને આખો પાઠ એને મોડે થઈ જાય. આમ કરતા કરતા છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એને માંગા આવવા માંડ્યા. છોકરાનો અભ્યાસ હજુ પૂરો થયો નહોતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયા. બ્રાહ્મણે તો છોકરાનું સપન કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ કરી દીધા. અંતે લગ્નનો દિવસ આવી પહોંચ્યો અને જાન જોડી